નમસ્કાર દોસ્તો આશા રાખું છું આપ સૌ ખૂબ જ મજામાં હશો હું છું હિતેશ ગઢિયા અને સંસ્કારની ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું ફરી વખત સ્વાગત છે ફ્રેન્ડ્સ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ધોરણ દસ મેથ્સ એનસીઆરટી તેમાં ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તેમાં આપણે આજે સ્વાધ્યે ત્રણ પોઈન્ટ બે માટેનો પ્રશ્ન નંબર એક એમાં દાખલા નંબર એક જોવાનો પ્રયત્ન કરીશું ફ્રેન્ડ્સ દાખલા નંબર એકની શરૂઆત કરીએ એના પહેલાં આપણે જે ત્રણ પોઈન્ટ બે માટેનું ઇન્ટ્રોડક્શનનો પાર્ટનો વિડીયો જે બનાવેલો છે એ વિડીયોને તમે ખાસ જોઈ લેજો જો તમે વિડીયો ન જોયો હોય તો અત્યારે તમે આ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનું ઇન્ટ્રોડક્શન જે છે એ તમને એમાં જોવા મળશે ઇન્ટ્રોડક્શનની અંદર આપણે બધી જ વસ્તુઓ કવર કરેલી છે આ ત્રણ પોઈન્ટ બે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયની અંદર કેવા કેવા પ્રકારના દાખલા આવી શકે છે એ બધી જ વસ્તુઓની ચર્ચા આપણે એની અંદર કરેલી છે છતાં પણ ફ્રેન્ડ્સ થોડી ઘણી ચર્ચા આપણે અત્યારે પણ કરી લઈએ તો એકદમ શરૂઆતમાં જો આપણે જોઈએ તો આપણે એ પણ વસ્તુ જોઈ ગયા કે ભાઈ સમીકરણ કેવું હોય સુરેખ સમીકરણ એટલે શું તો કે ભાઈ સુરેખ સમીકરણ એટલે એની અંદર શું હોય એની જે રેખા છે કે બને સુરેખ રેખાઓ બનતી હોય બરાબર સુરેખ સમીકરણને લીધે આલેખપત્ર ઉપર સુરેખ રેખાઓ મળે બીજું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરીએ છીએ આપણે યુગ્મનો મતલબ થાય બે જોડ બરાબર સમીકરણની જો બે જોડ હોય તો આલેખપત્ર ઉપર બે રેખાઓ મળે જે આ પ્રમાણે હશે ત્યારબાદ જો બે રેખાઓ હોય તો ત્રણ વસ્તુઓ ઉદભવી શકે કાં તો બંને રેખા એકબીજાને છેદે અથવા તો બંને રેખાઓ એકબીજાની ઉપર હોય એટલે કે એને સંપાતિ કહેવાય અથવા તો શું હોય તો કે લાસ્ટ ઓપ્શન હોય એટલે કે બંને એકબીજાને ન છેદે રેખાઓ ક્યારે ન છેદે જ્યારે બે રેખાઓ સમાંતર હોય તો જ રે રેખાઓ છેદશે નહીં બરાબર એની અંદર પણ આપણે પહેલી વસ્તુની વાત કરીએ તો પણ આપણે જોઈ શકીએ કે ભાઈ જો રેખાઓ છેદે છે તો એક જ બિંદુઓમાં છેદે છે જો એક જ બિંદુમાં છેદે તો એનો માત્ર એક જ ઉકેલ મળે બરાબર અને જો ઉકેલ મળતો હોય તો એને સુસંગત સમીકરણ યુગમાં કહેવાય બીજી વસ્તુની વાત કરો અનંત ઉકેલ મળે છે એકની ઉપર એક રેખાઓ છે એને સંપાતી રેખાઓ કહેવાય એને અવલંબિત સમીકરણ યુગ્મો પણ કહેવાય બરાબર અને ઘણા બધા બિંદુઓ મળે છે માટે ઘણા બધા ઉકેલ મળે છે અનંત ઉકેલ મળે છે ઉપરનું જે છે એક જ ઉકેલ મળે છે એને અનન્ય ઉકેલ આવો શબ્દ વાપરવાનો બરાબર અને જે બીજી વસ્તુ છે કે જેમાં એકની ઉપર બીજી લાઈન છે એટલે અનંત ઉકેલો મળે છે તો એ જે સમીકરણ યુગમાં છે એને પણ સુસંગત સમીકરણ યુગ્મ કહેવાશે ત્રીજી બાબત જુઓ ત્રીજાની અંદર બંને રેખાઓ સમાંતર છે એક પણ ઉકેલ નથી માટે તેને અસંગત સમીકરણ યુગમાં કહેવાય આ ત્રણ વસ્તુઓ આપણને આલેખની રીત ઉપરથી ખબર પડે છે ત્યારબાદ આપણે એ પણ જોયા કે એનો ઉકેલ કેવી રીતે મળે તો જે જગ્યાએ બિંદુ હોય એ બિંદુ ઉપરનું એક્સ અને વાયુ ઉપરનું મૂલ્ય એ એનો ઉકેલ કહેવાય બસ આ જ વસ્તુ આ સ્વાધ્યની અંદર આપણે કરવાના છીએ ચાલો જોઈએ દાખલા નંબર એક શું કહેવા માગે છે ધોરણ દસના દસ વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ચાર વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો તો ફ્રેન્ડ્સ જ્યારે પણ આવા કોયડાવાળા દાખલા હોય કોયડા મીન્સ રકમમાં કોયડો શબ્દ આપેલો છે એ નહીં આજે વ્યવહારુ દાખલો છે જે બે ત્રણ લાઈનનો ક્વેશ્ચન બરાબર ફકરા જેવો એક નાનો અમથો દાખલો આપેલો છે ફકરા સ્વરૂપે આપેલો છે એના ઉપરથી આપણે જ્યારે દાખલો ગણવાનો હોય તો સૌથી પહેલાં જે આપેલી વિગતો છે એ વિગતોમાંથી આપણે કઈ કઈ શરતો છે એ જવું પડે એ શરતોની અંદરથી પછી આપણે સમીકરણ બનાવવું પડે અને ત્યારબાદ એ સમીકરણના આધારે આલેખપત્ર ઉપર તેનું નિરૂપણ કરવાનું હોય ચાલો તો કરીએ શરૂઆત શું કીધું છે જુઓ શરૂઆતથી વાત છે બે વસ્તુઓ છે છોકરાઓ અને છોકરીઓ તેની સંખ્યાઓ અમુક છે એવું કીધું છે પણ ફિક્સ ફાઇનલ કેટલી છે છોકરા છોકરીઓએ કીધું નથી બરાબર કોયડા સ્વરૂપે આપેલું છે તો જે નથી આપેલું જે માગેલું છે એને સૌથી પહેલાં ધારી લેવાનું ચાલો ધારી લઈએ દાખલા તરીકે આપણે છોકરાઓની વાત કરીએ તો છોકરાઓને આપણે અહીંયા લઈએ ધારો કે છોકરાઓની સંખ્યા બરાબર આપણે છોકરાઓની કુલ સંખ્યા ખબર નથી તો હવે જો રેગ્યુલર પરંપરાગત રીતે અને પણ ધારી શકીએ પરંતુ અહીંયા તમે તમારી રીતે તમે મગજ તમે જે રીતે ચલાવો છો એ પ્રમાણે તમે લખો તો પણ ચાલે દાખલા તરીકે જો હું છોકરાઓ એટલે બી થાય તો છોકરાઓની સંખ્યાને હું બી તરીકે દર્શાવું તો પણ ચાલે હવે જ્યારે આલેખપત્રમાં દર્શાવવાનું હશે ત્યારે હું આ બી હું નામ આપી દઈશ એક્સ બરાબર એવી રીતે છોકરીઓની સંખ્યા બરાબર તો છોકરીઓની સંખ્યા ગર્લ્સ થાય તો હું જી લખી નાખું આગળ જઈશ ત્યારે હું લખી નાખીશ ને વાય બી અને જી શા માટે લખું છું બી અને જી લખવાથી મને ખ્યાલ આવશે તરત યાદ રહેશે કે બી એટલે બોય જી એટલે ગર્લ હવે આનો ઉપયોગ ક્યાં સુધી કરીશ જ્યાં સુધી કોયડો હું ઉકેલી ન લઉં કોયડા ઉપરથી સમીકરણ નહીં બનાવું ત્યાં સુધી હું બી અને જીનો યુઝ કરીશ ત્યાર પછી બી અને જીને સમીકરણ બનાવું એવા સમયે દાખલો ગણવાની શરૂઆત કરું એવા સમયે એક સમય ભાઈમાં કન્વર્ટ કરી દઈશ બરાબર ચાલો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો જુઓ હવે શું કહે છે ધોરણ દસના દસ વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે કુલ વિદ્યાર્થીઓ દસ છે એનો મતલબ શું થાય છે તો કે બી અને જી બોયઝ પ્લસ ગર્લ્સ બધા થઈને કેટલા છે બોયઝ પ્લસ ગર્લ્સ આ બધા થઈને છે દસ એક્સ અને વાયની રીતે લખવું હોય તો આ રીતે લખી શકો એક્સ અને વાય બધા થઈને કેટલા છે દસ છે આગળ શું છે છોકરાઓની સંખ્યા કરતાં ચાર વધારે છે કોણ છોકરીઓની સંખ્યા બરાબર છોકરીઓની સંખ્યા છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ચાર વધારે છે ચાલો પહેલાં આપણે બોયઝ એન્ડ ગર્લ્સ લખી નાખીએ ચલો બોય અને ગર્લ બે વસ્તુ છે હવે કોણ કોના કરતા વધારે કીધું છે એ જુઓ છોકરાઓની સંખ્યા કરતા ચાર વધારે તો ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો લગભગ આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી લીધી કે જ્યારે પણ આવો શબ્દ હોય ની કરતા અથવા તો આના કરતા જે ના કરતા કીધું હોય જે ના કરતા કીધું હોય એ ની સાથે એ નામ સાથે જ તે જે પણ વસ્તુ કીધી છે ને એની ગણતરી કરવાની બરાબર દાખલા તરીકે આપણે આગળ ઉદાહરણ આપેલું ને ટીના કરતાં પાંચ વધારે તો ટીનામાં જ પ્લસ પાંચ કરવાના ટીના કરતાં પાંચ ઓછા તો ટીનામાંથી જ પાંચ બાદ કરવાના ટીના ના પાંચ ગણા તો ટીના ગુણ્યા જ પાંચ કરવાના અને ટીના ના પાંચમાં ભાગના તો ટીના ભાગ્યા જ પાંચ કરવાના જે ના કરતાં કીધું હોય એના ઉપર જ એ અસર કરવાની અહીંયા શું કીધું છે જુઓ છોકરાઓની સંખ્યા કરતાં ચાર વધારે તો ચાર વધારવાના કોની કોનામાં છોકરાઓ જે છે એની અંદર બરાબર છોકરાઓ કરતાં ચાર વધારે તો બી પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ જી છોકરાઓ કરતાં ચાર વધારે છે છોકરીઓ હવે આને એક્સ વાયમાં લખી નાખો ચાલો એક્સ કોણ હતા બી તો એક્સ પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ જી એટલે કોણ છે વાય ચાલો હવે અહીંયા જુઓ એક્સ વધતા વાય બરાબર દસ છે આને પણ એવી રીતે જ ગોઠવવું હોય તો ગોઠવી શકીએ વાયને આ બાજુ લઈ લઈએ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર ચાલે તમે આ યુઝ કરો છો કે આ યુઝ કરો છે એનાથી કોઈ ફરક પડતો નથી બરાબર આ એક્સ વાય અને અચળપદ એક્સ વાય અને અચળપદ બસ આ રીતે આપણે બે ચલ અને અચળપદ બે ચલ અને અચળપદ આ રીતે આપણે લખી નાખેલું છે એટલે ખાસ આ વસ્તુ શીખવાની હતી કે તમે અહીંયા એક્સ અને વાય ડાયરેક્ટ લો છો કે પછી તમને ફાવે એ પ્રમાણે બનાવો છો સમીકરણ સમીકરણનું શરત ઉપરથી પાલન થાય સમીકરણ બની જાય પછી એને એક્સ વાયમાં ભલે કન્વર્ટ કરી નાખો પણ ત્યારે ધ્યાન રાખવાનું કે આ એક્સ અને વાયની અંદર ભૂલ ન થાય બી એક્સ છે તો બીની બદલે જ એક્સ લખો જી વાય છે તો જીની બદલે વાય લખો જો ડાયરેક્ટ આવડતું હોય તો તો સારામાં સારું જો ન આવડે ડાયરેક્ટ સમીકરણ બનાવતા તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો ચાલો હવે શું કરીએ એક સમીકરણ આ છે એને આપણે નામ આપી દઈએ સમીકરણ એક આ પ્રવૃત્તિ હતી સમીકરણ નંબર બે માટેની ચાલો બંને સમીકરણને હવે સોલ્વ કરી નાખશું અને એના માટે આપણે એક્સ અને વાય આ બે વેલ્યુઓની જરૂર પડશે હવે એક્સ અને વાયની કિંમત આપણે મૂકીએ બરાબર આ વસ્તુ અહીંયા રફ કરીએ છીએ આપણે જો તમારા સ્કૂલની અંદર તમને કંઈ કંઈ ગણતરી દર્શાવવાની તો તમારે ગણતરીને દર્શાવવી પડશે પહેલું સમીકરણ લઈએ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સની જગ્યાએ અથવા તો ચાલો વાયને આપણે એમનામ રહેવા દઈએ એક્સને પેલી બાજુ લઈ જઈએ એક્સને આ બાજુ રહેવા દેવો ને વાયને પહેલી બાજુ લઈ જાઓ તો પણ ચાલે ચાલો એક્સની જગ્યાએ જે કિંમત મૂકી હોય તે મૂકી શકો ફોર એક્ઝામ્પલ ચાલો અત્યારે હું પાંચ મૂકું તો મને શું મળે અહીંયા પાંચ તો આનો અર્થ શું થાય એક્સ બરાબર હું પાંચ મૂકું છું ત્યારે વાય બરાબર મળે છે પાંચ એક્સ બરાબર પાંચ ત્યારે વાય મળે છે પાંચ ચલો એવી રીતે આ પાંચ જે લખું છું એના બદલે દાખલા તરીકે હવે આ જ વસ્તુને ડાયરેક્ટ અહીંયા લખું છું દસમાંથી પાંચને બદલે હું લખું ચાર બરાબર તો અહીંયા મને મળશે દસ તો આ જે છે એક્સ છે આ છે વાય એક્સ ચાર છે ત્યારે વાય મને મળે છે છ બસ આ જ રીતે અહીંયા જોઈ લઈએ એક્સ પ્લસ ચાર બરાબર વાય ઓકે ચલો આ જ વસ્તુને રાખીએ આપણે એક્સ પ્લસ ચાર બરાબર વાય તો વાય બરાબર તો છે જ નહીં એક્સ પ્લસ ચાર ચલો એક્સની બદલે કિંમતો મૂકી દઈએ આપણે ફોર એક્ઝામ્પલ એક્સની બદલે દાખલા તરીકે હું શૂન્ય મૂકું શૂન્ય પ્લસ ચાર બરાબર વાય તો એનો મતલબ શું થયો ચાર બરાબર વાય જ થાય ને ચાલો એટલે વાયની કિંમત છે અહીંયા આવે ચાર એક્સની કિંમત શૂન્ય મૂકું છું ત્યાર હજી એક વસ્તુ આની જેમ જ કરીએ અહીંયા કઈ વસ્તુ મૂકું તો વાય મળશે મને તો અહીંયા આપણે મૂકી દઈએ ચાલો બે તો ચારને બે અહીંયા છે છ બરાબર વાય તો અર્થ શું થાય એનો એક્સ બરાબર બે મૂકું છું વાય બરાબર લખું છું છ ચાલો હવે આના ઉપરથી આપણે આલેખ બનાવીએ સૌથી પહેલાં એ ચેક કરવાનું અક્ષ ઉપર મિનિમમ મેક્સિમમ કેટલા છે તો અક્ષ ઉપર મિનિમમ છે શૂન્ય મેક્સિમમ છે પાંચ તો આપણે છ કે સાત જેટલી આડી લાઈન બનાવશું વાયક્સ ઉપર મિનિમમ મેક્સિમમ કેટલા છે ચાર અને મેક્સિમમ તો છ છ છે ઓકે તો વાય એક્સ ઉપર પણ સાત કે આઠ જેટલી વસ્તુઓ બનાવશું હવે પહેલાં સમીકરણની વાત કરીએ તો એક્સ ઉપર પાંચ વાય ઉપર પાંચ એટલે એક્સ ઉપર પાંચ વાયુ પર પાંચ આ જગ્યાએ બિંદુ મળશે બીજું એક્સ ઉપર ચાર વાયુ પર છ એક્સ ઉપર ચાર વાયુ પર છ આ જગ્યાએ બિંદુ મળશે બંને બિંદુઓને આપણે એક રેખાઓથી જોડી નાખીએ એ જે છે સુરેખ રેખા મળે છે એના ઉપર એનું સમીકરણ મૂકવાનું ભૂલવાનું નહીં તો જ ખબર પડશે કે આ સમીકરણમાંથી બનતી આ સુરેખ રેખાઓ છે નેક્સ્ટ બીજા સમીકરણની વાત કરીએ એક્સ શૂન્ય વાય ચાર એટલે ઉપર જ આવશે ચાર ત્યાં એક બિંદુ રચીએ બીજું એક્સ છે બે અને વાય છે છ તો એક્સ બે અને વાય છ આ જગ્યાએ બિંદુ આવશે બંને બિંદુઓને આપણે પછી લાઇન કરી દઈએ સુરેખ રેખા તો બીજા સમીકરણ માટે બીજી સુરેખ રેખા મળે છે તો એને બીજા સમીકરણોનું નામ આપી દઈએ બેમાંથી કોઈ પણ નામ આપી શકો ચાલો હવે જુઓ બંને સમીકરણો કઈ જગ્યાએ છેદે છે બંને સમીકરણો જે જગ્યાએ છેદે છે જે છેદ બિંદુ છે એ છેદ બિંદુ એ જે યામ બિંદુ છે એના યામાક્ષો જુઓ એક્સ અક્ષ ઉપર કઈ જગ્યાએ છેદે છે વાય અક્ષ ઉપર કઈ જગ્યાએ છેદે છે બરાબર એક્સ અક્ષ ઉપર ત્રણ છે અને વાય અક્ષ ઉપર તમે જ્યારે જોશો તો અહીંયા તમને જોવા મળે છે સાત એક્સ અક્ષ ઉપર ત્રણ છે વાયુ ઉપર છે સાત તો આનો અર્થ શું થાય ફ્રેન્ડ્સ એક્સ બરાબર આપણે શું ધારેલું એક્સ બરાબર હતી બોયઝ એટલે કે છોકરાઓની સંખ્યા બરાબર તો આજે એક્સ ઉપર જે ત્રણ મળે છે એ ત્રણ છોકરાઓની સંખ્યા છે એવી રીતે વાય ઉપર સાત મળે છે એ શું છે વાય બરાબર શું છે ગર્લ્સ એટલે કે છોકરીઓની સંખ્યા તો સાત જે છે એ છોકરીઓની સંખ્યા છે તો આ આલેખપત્ર ઉપરથી આ જે બિંદુઓ મળે છે એ બિંદુઓ ઉપરથી આપણને એ ખબર પડશે કે છોકરાઓની સંખ્યા હતી ત્રણ છોકરીઓની સંખ્યા હતી સાત બરાબર છોકરાઓની સંખ્યા હતી ત્રણ છોકરીઓની સંખ્યા હતી સાત તો અહીંયા તમારે એક વાક્ય ખાસ લખવું પડશે આમ ત્રણ છોકરાઓ તથા સાત છોકરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હશે ફ્રેન્ડ્સ આ વાક્ય લખશો તો જ તમારો પૂરેપૂરો જવાબ તમે આપેલો ગણાશે બરાબર તો જ સ્માર્ટનેસનું વર્ક ગણાશે ખાસ છેલ્લી લાઈન લખી જ નાખવાની કારણ કે પરીક્ષક જે છે એ લોકો ખાસ આ છેલ્લી લાઈન ચકાસતા હોય છે અલગ અલગ વિદ્યાર્થીઓ પોતાને જે રીતે આવડે એ રીતે અહીંયા ચલ પસંદ કરી શકે છે બરાબર કોઈ એક્સ અને વાય કરે કોઈ બીજી કરે કોઈ પણ ચલ તમે લઈ શકો કેમ કે ચલનો મતલબ તો કોઈ પણ કિંમત આવી શકે બરાબર ચલ કરતાં મહત્ત્વની વસ્તુ એ છે કે તમે એને કઈ રીતે એપ્લાય કરો છો અને આફ્ટર એપ્લિકેશન તમે જે નિર્ણય ઉપર આવો છો એ નિર્ણય તમારો શું છે તો આ આપણો ફાઇનલાઇઝેશન છે આપણી ફાઇનલ વસ્તુ છે તો અહીંયા તમે કોઈ પણ વસ્તુ કરેલી છે કંઈ પણ વસ્તુ ધારી છે બરાબર એ બીસીડીમાંથી ગમે તે અક્ષર ધારો છો એની સાથે ખાસ મતલબ નથી તમારું સમીકરણ કેવું બને છે એ સમીકરણ ઉપરથી ફાઇનલ તમારો જવાબ જે આવે છે એ જવાબ તમારો શું છે એ ખાસ જોવાનું હોય છે બરાબર તમે સમીકરણ કેવું બનાવો છો એને જવાબ સાથે લેવા દેવા નથી ખાસ જવાબ સાથે આમ લેવા દેવા છે કારણ કે એના પરથી તો જવાબ આવવાનો છે ને પરંતુ સમીકરણ કરતાં પણ વધારે મહત્ત્વનું એ છે કે તમારી પાસે જે જવાબ છે એને તમે કઈ રીતે લખો છો પ્રશ્નમાં શું માગેલું છે પ્રશ્નમાં સ્પષ્ટ પૂછેલું હશે કે ભાઈ છોકરાઓને છોકરીની સંખ્યા શોધો તો અહીંયા આપણે ફાઇનલ લખીને બતાવવાનું કે આટલા છોકરાઓને આટલી છોકરીઓ હશે એટલે ફ્રેન્ડ્સ આ હતો ત્રણ પોઈન્ટ બે માટેનો ક્વેશ્ચન નંબર એકનો પહેલો દાખલો તો કેવો લાગ્યો તમને આ લેક્ચર એ અમને કોમેન્ટ સેક્શનમાં જણાવો આશા રાખું છું તમને આ લેક્ચરમાં થોડી ઘણી સમજ પડી હશે તો જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો એને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સમાં પણ એને શેર કરો જો કોઈ પણ ડાઉટ હોય જો કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અથવા તમે અમારી વેબસાઇટ ઉપર પણ વિઝિટ કરી શકો છો ડબલ્યુ 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 ડોટ સંસ્કાર દીવ ડોટ ઇન તેના ઉપર પણ તમે વિઝિટ કરી શકો છો અથવા લેટેસ્ટ અપડેટ સતત મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પણ જોઈન થઈ શકો છો સો થેન્ક્સ ફોર ધ લિસનિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ